કિચન ગાર્ડનની વાત કરીએ તો સંકુલમાં છેલ્લા 2 વર્ષથી અમે બાળકોને એઝ અ સ્કિલ ટ્રેનિંગ તરીકે યુઝ કરીએ છીએ. એકચ્યુઅલી શરૂઆત થઈ હતી બહુ નાના પાયેથી, કે એક નાની જગ્યાએ અમે બાળકોને જસ્ટ એક્ટિવિટીના ભાગરૂપે અમે ચાલુ કર્યું, પણ પછી બાળકોને પણ ખૂબ મજા આવ્યા લાગી અને એનું બહુ એક સારું ઇમ્પ્લિમેન્ટેશન પણ સારું થવા લાગ્યું. હવે થોડા મોટા લેન્ડમાં કરી રહ્યા છે, જેમાં 14 વર્ષથી મોટા જે પણ બાળકો છે સંકુલમાં, બેઝિકલી 6 વર્ષથી લઈને 18 વર્ષ સુધીના છોકરાઓ અમારી પાસે રહે છે અહીંયા. તો સ્કિલ ટ્રેનિંગ એક મહત્ત્વનો ભાગ છે જેમાં અમારે એમને ટ્રેનિંગ આપવાની હોય છે, તાકી 18 વર્ષ પછી અગર સોસાયટીમાં જાય છે તો એમની પાસે કંઈક એવી સ્કિલ રહે કે જાતે અર્ન કરી શકે. તો કિચન ગાર્ડન એવી વસ્તુ છે કે કોઈ પણ બાળક કરી શકે અને એનું આગળ જઈને એમને અર્નિંગ પણ એમાંથી મેળવી શકે, તે ભાગરૂપે અમે આ ચાલુ કર્યું. ગયા વર્ષની જ વાત કરું તો અમે 215 કેજી જેટલી પાલક અને ફેન્યુગ્રીક અમે ઉગાડી અને એનો સમાવેશ પૂરેપૂરો અમે કિચનમાં કર્યો. એનાથી બાળકોને પૌષ્ટિક આહાર પણ મળે છે. ઘણીવાર એવું થતું હોય છે કે બાળકોનો પાલક અને મેથી નથી ખાતા હોતા, પણ જ્યારે બાળક પોતે ઉગાડે તો એ ખાય જ, તો એ પણ એક સારું આઉટકમ હતું. જ્યારે પણ અમે સ્કૂલથી આવીએ છીએ ત્યારે અમારું ટાઈમ સ્પેન્ડ કરી અમે ખેતરનું કામ કરીએ છીએ. ખેતર જ્યારે પણ અમે બનાવીએ છીએ ત્યારે એની અંદર પહેલાં જ્યારે ખાતર નાખીએ, અમે જ્યારે બિયાં નાખીએ છીએ તો બિયામાંથી જે છોડ નીકળે એના સપોર્ટ માટે અમે લાકડું લગાડીએ છીએ. એ લાકડું લગાડીએ એ ઝાડનું જે છોડ છે એ છોડનું સપોર્ટ બની રહે, એ પડી ના જાય એવી રીતે. અને અમને બહારનું કેમિકલવાળું ખાવાનું નહીં, એટલે અમને પૌષ્ટિક ખાવાનું મળે છે. સૌથી પહેલાં અમે ખેતર તૈયાર કરે છે અને એના પછી એની અંદર બીજ રોપીએ છીએ. જ્યારે બીજ બહાર આવે ત્યારે અમે સહારા માટે લાકડા નાના નાના ઊભા કરે જેથી કરીને એનો વેલો ઊંચો થાય. અને બીજી જગ્યા પર અમે વાવેલી છે, જ્યાં ગાડી અમે સારી વ્યવસ્થા કરી છે ત્યાં ગાડી અમે કચરો નહીં થવા દેતા. અમને જે આપણે ખેતી શીખીએ ઉસે અમે રોજગાર મળી શકતા હૈ, હમ બહાર જાકે કામ કરી શકીએ, પૈસા કમા શકીએ. ઓર યે ખેતી શીખે હમારે જીવનમાં બહુ મહત્વ હૈ. બાળકો જ્યારે ફ્રી હોય છે, બિકોઝ મોર્નિંગમાં એ લોકો સ્કૂલ જાય અને 2 વાગ્યા પછી એમના ટ્યુશન્સ બધું કમ્પ્લીટ કરીને એક એક્ટિવિટીના ભાગરૂપે એમને જાતે ઓનરશીપ પણ આવે, એટલે બધા લેન્ડ પણ અમે ડિસ્ટ્રીબ્યુટ કરેલા હતા કે આટલી જગ્યા 4 છોકરાઓમાં ડિસ્ટ્રીબ્યુટ કરી, બીજી લેન્ડ બીજા 4 છોકરાઓમાં, એટલે પોતાનું ગાર્ડન સમજીને એમને ઉગાડ્યું અને એના બહુ જ સારા અમને બેનિફિટ 2 વર્ષમાં જોવા મળ્યા.